Hello, good morning everybody. As you know that my name is Lakshman Bel Talpada. We have just finished indirect speech part 1 before some time. હવે આપણે ઇન્ડાયરેક્ટ સ્પીચ ભાગ 2 એની આપણે ચર્ચા કરશું. ઇંગ્લિશમાં ઇન્ડાયરેક્ટ સ્પીચની આગળ જે આપણે ચર્ચા કરી છે પ્રમાણે પરોક્ષ વાત છે અને પરોક્ષ વાત બે જણા કરેલી વાત ત્રીજાએ સાંભળી છે, ત્રીજો ચોથા સામે રજૂઆત કરે છે ત્યારે ઇન્ડાયરેક્ટ બને છે. એના ચાર ભાગમાં આપણે વહેંચ્યું છે. ચાર મુખ્ય ચેન્જ છે એ આપણે જોયા. ચારે ચેન્જ કયા છે? તો ટુ બીનું ભૂતકાળ કરવું, બરાબર યાદ હોય તો રિમાઇન્ડ કરી દઈએ, ટુ બીનું ભૂતકાળ, પછી સર્વનામ, કાળ અને અન્ય શબ્દો, આટલા ચેન્જ બધામાં આવે છે. તો એ આપણે જોયું. હવે એ બધા ચેન્જ કોમા સમા કરવાના હોય છે ઇન્ડાયરેક્ટ સ્પીચ કરતી વખતે, એ આપણે જોઈશું. તો દેર આર ફોર મેઇન સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. ચાર પ્રકારના વાક્યો છે. એમાં પહેલું વાક્ય લઈએ એઝ અ ટીવ, જેને બીજી એક ગુજરાતીમાં કહીશું વિધાન વાક્ય, સ્ટેટમેન્ટ, સીધી વાત કરવાની હોય છે. તો એઝેટિવ સેન્ટેન્સ, બીજું આવશે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, ત્રીજું આવશે ઇન્ટ્રોગેટિવ મીન્સ પ્રશ્નાર્થ વાક્ય, જેમાં ડાયલોગ પ્રશ્નાર્થ અને જવાબ વચ્ચે રહેલો છે એને ઇન્ડાયરેક્ટ એમાં રહેલું છે. તો પ્રશ્ન પૂછીને જવાબ આપે એને ઇન્ડાયરેક્ટ સ્પીચ. ઇમ્પરેટિવ સેન્ટેન્સ આજ્ઞાર્થ વાક્ય, જેમાં આજ્ઞા આપવામાં આવે છે કે મહેરબાની કરીને બારણું ખોલો, તો એ આજ્ઞા આપી કે પાણી લાવો, હોમવર્ક લાવો, ડેટ ઇઝ કોલ આજ્ઞાર્થ વાક્ય. અને ત્રીજું છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ, ઉદ્ગાર વાક્ય, જે અંદરથી આવે છે, ઓ હો ડેટ ઇઝ કોલ કેટલું સુંદર છે, હું તૂટી ગયો, હું મરી ગયો, મારે આ બધું આપણે બોલીએ છીએ, અલા સોરો, તો ડેટ્સ કેમટિંગ એક્સક્લેમેટરી સેન્ટેન્સ. આ ચાર પ્રકારના વાક્યોને જ્યારે આપણે ઇન્ડાયરેક્ટમાં ફેરવતી વખતે શું સામાન્ય ચેન્જ આવે છે એ જોઈશું. મેઇન ચેન્જ તો આપણને ખબર છે, બરાબર છે, મેઇન ચેન્જ આપણે જોયું જ છે કે ટુ બીનું રૂપ ઇઝ એ મારું વોચ વેર હોય તો આપણે આગળ જોયું પ્રમાણે ભૂતકાળ કરવાનું છે. સર્વપ્રથમ ભૂતકાળ કરશું, પછી શું કરીશું, પછી આઈ વી બોલના પ્રમાણે યુ સાંભળના પ્રમાણે, પછી આગળ આપણે જોયું પ્રમાણે સર્વનામ બદલશું, અન્ય શબ્દો બદલશું, એ પ્રમાણે આપણે જોયું છે. તો હવે એક એક વાક્યને લઈને આપણે એક એક એક્ઝામ્પલ દ્વારા ઇન્ડાયરેક્ટ સ્પીચને સમજવાનો પ્રયત્ન કરીશું. પહેલું વાક્ય લઈએ એઝર્ટિવ, સાદું વાક્ય, કોઈ પણ વાક્ય એક્ઝામ્પલ લઈએ. રોહન સેડ આઈ એમ હેપી ટુડે. હવે એ આપણે યાદ રાખવાનું છે, રોહન સેડ આઈ એમ હેપી ટુડે, આ સાદું વાક્ય છે. હવે સાદા વાક્યમાં કેટલા ચેન્જ કરશું? સેડ કરતા ભૂતકાળ અન્ય શબ્દો, જે મેં પહેલા ભાગમાં આપણે સમજાવ્યું છે, ચાર ભાગમાં ચેન્જ કરવાનું છે. તો કોઈ પણ સેન્ટેન્સમાં ચાર તો ચેન્જ આવે આવે ને આવે. તો સેડ હોય અથવા સેડ ટુ હોય, સેડ એકલો જ બોલનાર છે, સામે સાંભળનાર નથી. રોહને કીધું કે હું ખુશ છું, સાંભળનાર નથી. રોહને સ્મિતાને કહ્યું કે તે ખુશ છે, તો રોહન સાંભળનાર સ્મિતા છે. તો સેડની જગ્યાએ શું મૂકશું? સેડ ટુ, એને નેક્સ્ટ ટાઈમ જોઈશું. તો આને જ્યારે વાક્ય ચેન્જ કરવું હોય તો રોહન સેડ ડેટ, સેડનું શેડ રહેવા દઈશું, બદલશું નહીં. રોહન સેડ ડેટ આઈ બોલના પ્રમાણે, કોણ બોલે છે? આગલા નિયમ આપણે જોયા પ્રમાણે રોહન બોલે છે, તો રોહન માટે સર્વનામ શું આવશે? હી. સેડ ડેટ હી, એમનું ભૂતકાળ કરો, વોઝ હેપી, અને ટુડેનો ડેટ ડે આપણે પણ ચેન્જ કરજો. આટલા ચેન્જ એમાં આવી ગયા સંયોજો. ચાર ચેન્જ છે, એક બે ત્રણ અને ચાર. તો રોહન સેડ ધેટ હી વોઝ હેપી ટુડેનું ડેટ ડે, નાવનું ધેન આપણે બધું લખાયું છે એ પ્રમાણે આમાં ચેન્જ કરશું. સાંભળનાર હોય તો શું કરીશું એનું આપણે બરાબર જોઈ લઈએ. સાંભળનાર હોય તો, ફોર એક્ઝામ્પલ, જો સાંભળનાર હોય તો શું કરશું? આપણે સેડ ટુનું ટોલ્ડ કરશું. એક્ઝામ્પલ છે, પ્રિયા સેડ ટુ રોહન
प्रयासें टू रोहन आई एम बिजी नाउ आई एम बिजी नाउ हूँ अत्यारे काम में छू को कीधु प्रिया से टू रोहन आई एम बिजी नाउ हवे आपणे चेन्ज करशू तो सांभळनार छे कोई एटले से टोल नु शू करशू टोल तो लखशू प्रिया टोल्ड रोहन आखा सेट नु शू कर्युं टोल्ड रोहन जो कोई सांभळनार न होय तो सेड नु सेड ज रहेवा दईशुं सेड नु भूतकाळ सेड करशुं पण यार प्रिया टोल्ड रोहन संयोजक शू मूकशुं डेट प्रिया टोल्ड रोहन डेट बे वाक्यने जोडवा माटे संयोजक शू मूकशुं डेट आई बोलना प्रमाणे कोण बोले छे प्रिया प्रिया माटे सी એમનું ભૂતકાળ વોઝ સી વોઝ શું થશે બ્યુઝી નાઉનું ધેન આટલા ચેન્જ આવ્યા છે જો અને કહેવાય એસર્ટિવ સેન્ટેન્સ તો એસર્ટિવ સેન્ટેન્સમાં બોલનાર ન હોય તો શેરનું શેર રાખશું સાંભળનાર ન હોય તો શેરનું શેર સાંભળનાર હોય તો ટોલ્ડ અને ચાર ચેન્જ જે આવે છે આપણે કરવાના છે તો ધીસ ઇઝ કોલ એસર્ટિવ સેન્ટેન્સ હવે વી વાળું વાક્ય પણ લખ્યું છે આઈ વી બોલના પ્રમાણે અહીંયા આગળ આપણે એક જ વાક્ય જોયું છે ઘણું બધું આગળ જવાનું છે આપણે ઇન શોર્ટ ટાઈમ તો લેટ્સ કમ ટુ ધ સેકન્ડ વી લખ્યું હોય કે રોહન ફરી એક વાક્ય વીની જગ્યાએ શું કરું તો આઈની જગ્યાએ બોલના પ્રમાણે વી સાંભળનાર પ્રમાણે આઈ વી બોલના પ્રમાણે તો વી કોણ બોલે છે તો વીની જગ્યાએ હંમેશા લાસ્ટ ટાઈમમાં મેં સમજાવ્યું છે કે શું લખી દેવાનું ધે વીની જગ્યાએ ધે જ આવે યાદ રાખવાનું તો રોહન સેડ સેડ ટુ પ્રિયા રોહન સેડ ટુ પ્રિયા વી આર going to the school now we are going to the school now કોણે કીધું રોહન said to priya સાહેબ એક રોહન બોલનાર છે તો અહીં વી છે વી બોલનાર પ્રમાણે તો સી મુકાય ન મુકાય વી ની જગ્યાએ હંમેશા દે જ આવે તો કેવું બનાવશું રોહન told priya ટોલ્ડ કેમ આવ્યું સેટુનું ટોલ્ડ પ્રિયા બે વાક્યને જોડવા માટે ડેટ વીની જગ્યાએ શું મૂકશું દે શું આવશે દે રોહન ટોલ્ડ પ્રિયા ડેટ દે આરનું ભૂતકાળ વેર દે વેર બાકીનું સેમ કશું બદલવાનું નથી ગોઈંગ ટુ સ્કૂલ નાઉનું ધેન બધા જ અવતરણ ચિહ્નો નીકળી જાય છે કોઈ ચિહ્ન રહેતું નથી તો અવતરણ ચિહ્નો પણ કાઢીને કહ્યા રોહન ટોલ્ડ પ્રિયા ડેટ દે વેર ગોઈંગ ટુ સ્કૂલ ધેન તો આ પ્રમાણે આપણે એસર્ટિવ વાક્ય બનાવ્યું છે હવે બહુ જ અગત્યનું ઇન્ડાયરેક્ટ સ્પીચમાં છે એ બીજું વાક્ય છે કયું વાક્ય છે એક એસર્ટિવ લીધું બીજું કયું વાક્ય હતું બોલો જો ઇન્ટ્રોગેટિવ ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે શું મૂકશું આપણે પ્રશ્નાર્થ વાક્ય વેર વી કેન આસ્ક ક્વેશ્ચન આપણે પ્રશ્ન પૂછી શકીએ અને પ્રશ્ન પૂછીએ તો આપણને જવાબ મળે તો જવાબ મેળવવા માટે આપણે પ્રશ્ન પૂછવો પડે છે તો પ્રશ્ન કેવી રીતે પૂછાય તો આપણને ખબર છે ડબલ્યુએચ ક્વેશ્ચન વોટ વીચ વેન વાય વેર હુ હુમ હુ આનાથી આપણે પ્રશ્ન પૂછી શકાય એના પછી તરત જ ટુ બીનું રૂપ આવવું જોઈએ આપણે ફોર્મ્યુલા આગળ આવે છે 11મા અને 12મા બેમાં કે પ્રશ્ન કેવી રીતે પૂછવો અંડરલાઇન કરેલા શબ્દોને જવાબ મળે એ રીતે પ્રશ્ન પૂછો તો એમ યાદ રાખો ડબલ્યુએચ પછી હંમેશા ટુ બીનું રૂપ જ આવે કઈ ટુ બીનું બોલો જો ડુ ડસ ડીડ ઇઝ એમ આર વોઝ વેર હેવ હેઝ હેડ વિલ સેડ આ તો ગોખી જ રાખવાનું છે આપણે એના સિવાય વાક્ય શક્ય નથી એને આપણે એનો સોલ્વ આત્મા કહીશું તો જો ઇન્ટરેગ્રેટેડ સેન્ટેન્સમાં આપણે શું કરીશું નિયમ જોઈ લઈએ ડબલ્યુએચ ક્વેશ્ચનથી પ્રશ્ન પૂછાય તો પણ ચાર ચેન્જ પહેલાં જૂના આવે આવે ને આવે બદલાતા નથી તો પહેલાં મેં પહેલું સેટ ટુ છે એમાં શું મૂકશું આસ્ક્ડ
ઇન્કવાયર, આપણે સીધ ઇઝી શબ્દ રાખશું આસ્ક. સેટુ મતલબ કોઈ પણ પૂછેલું, સેડ હોય ગમે તે હોય, આપણે આસ્ક મૂકી દેવાનું. આસ્ક મૂકી દેવા પછી જો પ્રશ્નનો જવાબ આસ્ક પછી તરત જ ડબલ્યુએચ ક્વેશ્ચન. શાનાથી પ્રશ્ન પૂછો, વોટ ઇઝ તો વોટ મૂકો, વાય વોઝ તો વાય મૂકી દો, જે કંઈ મૂક્યું છે એ મૂકી દો. તો સેટ ટુ બદલે આસ્ક પછી ડબલ્યુએચ ક્વેશ્ચન. ડબલ્યુએચ ક્વેશ્ચન પછી તરત જ જો પ્રશ્ન હા કે નામાં આપેલો હોય તો સેટ ટુ હા ડબલ્યુએચ ક્વેશ્ચન. ડબલ્યુએચ ક્વેશ્ચન ના આપે અને જો પ્રશ્ન હા કે નામાં આપેલું હોય જવાબ, દાખલા કે ટુ બીથી પ્રશ્ન શરૂ થયો છે, આર યુ ડૉક્ટર, તો હા કે ના જવાબ આવે તો ડબલ્યુએચ ક્વેશ્ચન નથી એમાં, તો શું મૂકી દઈશું ઇફ. તો સેટરૂમ બદલે આસ્ક ડબલ્યુએચ ક્વેશ્ચન. ડબલ્યુએચ ક્વેશ્ચન ન હોય તો શું મૂકી દેવાનું ઇફ, અને બાકીનું બધું આપણને ખબર છે. ચારે ચાર વાક્યોમાં ચેન્જ કરવામાં આવે છે. તરત જ કરતા મૂકી દઈશું, તમને વધારે ઇઝી પડે. તરત શું મૂકી દઈશું? કરતા. હવે જોજો, સેટુ બદલે આસ્ક ડબલ્યુએચ ડબલ્યુએચ ઇફ મૂકીને તરત જ કરતા બાકીનો ભૂતકાળ અન્ય શબ્દ મૂકીએ છીએ. એક્ઝામ્પલ લઈએ કે આપણને વધારે સમજી જાય. પ્રિયા સેડ વોટ કેન આઈ ડુ, વોટ કેન આઈ પ્લે, હું શું રમી શકું. પ્રિયા સેડ વોટ કેન આઈ પ્લે, ઇઝ વાક્ય લીધું. હવે આપણે ચાર ચેન્જ કરવાના છે. તો પ્રિયાનું પ્રિયા, પ્રિયા સેડનું શું મૂકશું? આસ્ક્ડ. પ્રિયા આસ્ક્ડ. હવે ડબલ્યુએચ ક્વેશ્ચન છે તો મૂકી દો, ડબલ્યુએચ ક્વેશ્ચન ના હોય તો ઇફ મૂકવાનું છે. અહીં લખ્યું હતું ઇઝ, એમ, આર, જે કંઈ ટુ બી મૂકેલું હોય તો આપણે મૂકવાનું છે. પ્રિયા આસ્ક્ડ, વોટનું વોટ મૂકી દીધું, વોટ પછી તરત જ કરતા. અહીંથી જોવાનું ચાલુ કરો, કરતા ક્યાં છે? પેલો આય. અહીંથી બોલે છે, જેને આપણે રિપોર્ટેડ સ્પીચ, રિપોર્ટેડ વર્બ એ બધું બોલીએ છીએ. તો અને આ રિપોર્ટેડ વર્બમાં જે ક્રિયાપદ છે આય, આય બોલના પ્રમાણે કોણ બોલે છે? પ્રિયા. પ્રિયા માટે સી. વોટ સી, ફરી પાછા આવી જાઓ. કેન, કેનનું ભૂતકાળ શું કરશું? કુડ. અહીં મે હોય તો માઇટ, વિલ હોય તો વુડ મૂકી શકે છે. તો પ્રિયા આસ્ક્સ વોટ સી કુડ, અને મૂળ ક્રિયાપદ આવ્યું પ્લે, ફૂલ સ્ટોપ. અવતરણ ચિહ્નો બધા નીકળી જાય છે, ક્વેશ્ચન માર્ક પણ નીકળી જાય છે. તો પ્રિયા આસ્ક્સ વોટ સી કુડ પ્લે. હવે ઇફ ક્યારે આવે? તમે કહેજો ડબલ્યુએચ ક્વેશ્ચન આપણી પાસે નથી અને પ્રશ્ન હા કે જવાબમાં આવે છે, ના કે હા કે ના જવાબમાં આવે છે, ત્યારે આપણે વોટની જગ્યાએ શું મૂકશું? ઇફ મૂકશું. એક્ઝામ્પલ ફરી લઈએ. પ્રિયા સેડ એમ આઈ પ્લે અ ગેમ, એમ આઈ પ્લે અ ગેમ. જો પ્રિયા સેડ એમ આઈ પ્લે અ ગેમ, તો જો અહીં ડબલ્યુએચ ક્વેશ્ચન નથી પ્રશ્નમાં, ટુ બીના રૂપે પ્રશ્ન પૂછ્યો છે, તો હા કે ના જવાબ આવે. પ્રિયાએ કીધું હું ગેમ રમી શકું છું, હું ગેમ રમું. ડુ આઈ પ્લે અ ગેમ, હું ગેમ રમી શકું એમ છું, રમું. હવે શરૂ કરશું તો પ્રિયા શું મૂકશું? આસ્ક્ડ. હવે જો અહીંયા આગળ ડૂ ડસ ડીડમાં ડૂ મૂક્યું છે, એટલે પ્રશ્ન હા કે નામ આવે મૂકાય નહીં સીધું, એની જગ્યાએ શું મૂકશું? ઇફ. પ્રિયા આસ્ક્સ ઇફ, આઈ બોલનાર પ્રમાણે કોણ બોલે છે? પ્રિયા. પ્રિયા માટે સી. ઇફ સી. હવે જો સાદો વર્તમાનકાળ છે તો સામા લઈ જઈશું સાદો ભૂતકાળમાં. ઇફ સી પ્લેડ, ઇફ સી પ્લેડ અ ગેમ. તો પ્રિયા આસ્ક્સ ઇફ, સાદો પણ છે ડૂ, તો આપણે ઈડી કર્યું, ડીડ કર્યું, તો ઇફ સી પ્લેડ અ ગેમ. તો જો ટૂંકમાં ડૂ ડઝ ડીડ ઇઝ એ માર વોઝ વેર આવે, તો આપણી જગ્યાએ શું મૂકશું? ઇફ અથવા વેધર મૂકીએ છીએ. શબ્દ વેધર લાંબો લાગે એટલે આપણે ઇફ મૂક્યું છે. ઇન્ટ્રોગેટિવ. બીજું એક્ઝામ્પલ લઈએ. આપણે આના જેવું હેવ હેઝેડ વાળું લખીએ. એક્ઝામ્પલ લઈએ. વાય આર યુ કમિંગ લેટ, વાય આર યુ કમિંગ લેટ.
asks, why are you coming late? The teacher said to Priya. ટીચરે પ્રિયાને પૂછ્યો, કહ્યું, વાય આર યુ કમિંગ લેટ? તું લેટ કેમ આવે છે? હવે આપણે ભલે બોલનાર પાછળ લખ્યું છે પણ આપણે આગળ લઈશું. ધ ટીચર શું મૂકશું? સેટનું બદલે આસ્ક. કોણ છે? પ્રિયા. ધ ટીચર આસ્ક પ્રિયા. હવે જો ડબલ એચ ક્વેશ્ચન છે વાય, તો વાય મૂકી દેવાનું. વાય પછી કરતા, કરતા જોવાનું ચાલુ કરો. અહીંથી શરૂ કરો. યુ સાંભળના પ્રમાણે, આઈ વી બોલના પ્રમાણે, યુ સાંભળના પ્રમાણે. કોણ સાંભળે છે વાક્યમાં? ધ ટીચર સે ટુ પ્રિયા. પ્રિયા સાંભળે છે. પ્રિયા માટે સી. વાય સી. હવે આનું ભૂતકાળ અહીં વોઝ આવશે કે વેર આવશે? એક વચન છે એટલે વોઝ આવશે. વાય સી વોઝ કમિંગ લેટ. વાય સી વોઝ ઇનડાયરેક્ટ સ્પીચ. વાય સી વોઝ કમિંગ લેટ. શું ચેન્જ કર્યો? ફરી રિપીટ કરી લઈએ. ડબલ્યુએચનું ડબલ્યુએચ રાખ્યું. પછી તરત જ કરતા આવવો જોઈએ. ડબલ્યુએચ પછી કરતા આવવો જોઈએ. તો કરતા ક્યાં છે? યુ. યુ સાંભળના પ્રમાણે. કોણ સાંભળે છે? પ્રિયા. પ્રિયા માટે સી. અને આનું ભૂતકાળ તો કરવાનું છે આપણે. આરનું ભૂતકાળ વોઝ કમિંગ લેટ. તો એ પ્રમાણે ધીસ ઇઝ ધ સેકન્ડ વે ઓફ મેકિંગ ધ સેન્ટેન્સ ઇન્ટ્રોગેટિવ ઇન ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. તો બે રીતે છે, ડબલ્યુએચ ક્વેશ્ચન, ડબલ્યુએચ અને ઇફ મૂકી. હવે આને આપણે પ્રશ્ન હા કે નામાં પૂછવો છે તો શું કરશું? એક્ઝામ્પલ, વિલ યુ પ્લે અ ગેમ? વિલ યુ પ્લે અ ગેમ? શું તું રમત રમેશ? સેડ શીતલ ટુ શિવ. શીતલે શિવને કહ્યું. હવે જો વિલ યુ પ્લે અ ગેમ, સેડ શીતલ ટુ શિવ. ચલો એ પ્રમાણે આવે. સેડ બોલના કોણ છે? શીતલ છે. શીતલ આક્ષ કોને પૂછે છે? શિવ. અહીં સેડ ટુ હોય તો આક્ષ જ આવે, બીજું કશું આવે ને. પહેલાંમાં શેરનું શેર, સેડ ટુનું ટોલ સાદા વાક્યમાં. અને પ્રશ્નાર્થ વાક્યમાં શીતલ આક્ષ શિવ. ડબલ એચ ક્વેશ્ચન છે આગળ જોવો. નથી, વિલ છે, ટુ બીનું રૂપ છે, વિલ સેલ કેન વાળું. તો શું મૂકશું? ઇફ. ઈ પછી કરતા, કરતા જોવાનું ચાલુ કરો. યુ. યુ સાંભળના પ્રમાણે. કોણ સાંભળે છે? શિવ. તો શિવ માટે શું મૂકશું? હી. છોકરો છે. ઇફ હી. અને વિલનું શું કરો? ભૂતકાળ વુડ. ઇફ હી વુડ. બાકીનું સેમ. પ્લે અ ગેમ. હંમેશા ડુ ડસ ડીલ, ડુ ડસ ડીલ, વિલ સેલ કેન પછી મૂળ ક્રિયાપદ આવે છે. યાદ રાખજો, વિલનું મૂળ હોય તો પણ મૂળ ક્રિયાપદ. બે ક્રિયાપદ છે, પહેલાં ક્રિયાપદનું ભૂતકાળ થાય. દાખલા તરીકે એક શબ્દ લઈએ આપણે, વિલ ગો. તો ઇનડાયરેક્ટ સ્પીચમાં વિલનું શું કરવાનું છે આપણે? વુડ. પહેલાં બે ક્રિયાપદ જ કહીએ છીએ આપણે, પણ વિલનું વુડ કરીએ છીએ. તો ગોનું ફરી ભૂતકાળ ગોન ન થાય. ગોનું ફરી ભૂતકાળ વેન્ટ ન થાય, કારણ કે બે એક જ ક્રિયાપદ ભૂતકાળ કરવાનું છે, બે કરવાનું નથી. તો વિલ ગોનું શું કરશું? વુડ ગો. કેન પ્લેનું કુડ પ્લે, બરાબર છે, એ પ્રમાણે આપણે ચેન્જ કરવાનું છે. તો લુક એટ હિયર, વિલનું શું કર્યું આપણે? વુડ. અને મૂળ ક્રિયાપદ રહેવા દેવાનું છે, વુડ પ્લે અ ગે. તો ટુ સેન્ટેન્સ ઇઝ કવર્સ. ફર્સ્ટ ઇઝ એઝટિવ, સેકન્ડ ઇઝ ઇન્ટ્રોગેટિવ. આ બંને વાક્યોને આપણે બરાબર જોવાના છે. લેટ્સ ગો ટુ રાઇટ વન ઓફ ધ ડાયલોગ. આપણે એક ડાયલોગ લખીએ. બે જ વાક્યો આપણે રાખીએ છીએ અને બે જ વાક્યો કેવી રીતે, હાઉ કેન વી ટર્ન ઇન ટુ ઇનડાયરેક્ટ નેરેશન. તો લેટ્સ, પહેલાં પ્રિયા સેઠ ટુ પ્રેરક. પ્રિયા સેડ ટુ પંકજ. એક્ઝામ્પલ જોઈ લીજો બરાબર. મે આઈ હેલ્પ યુ?
मे आई हेल्प यू? पंकज सेड यस यू कैन, यस यू कैन। हवे तमे जो बेज वाक्यो छे, हाउ केन वी चेन्ज इन टू इनडायरेक्ट नरेशन? तो आप आगला में जो यस आए तो रिप्लायड इन नेगेटिव, सॉरी पॉजिटिव, नो आए तो रिप्लायड इन नेगेटिव चलायो छे ने चार मां, तो ये प्रमाण ये वाक्य आप जो वाक्य में यस आए तो एने हा पाड़ी अने पछी उमेर्यू के एन एडेडेड पहला पार्ट में आप जोयू छे अने उमेर्यू के हाँ तेणे मदद करवानी हा पाड़ी थी। हवे ज्यारे आपणे बे वाक्यों इनडायरेक्ट में फेरवे छे त्यारे इट शूड बी इन पेरेग्राफ अने बधी ज पंक्चुएशन आपणे काढी नाखवानी छे। तो आ पेरेग्राफ લખવું અગત્યનું છે, લઈએ ચલો। પ્રિયા સેટુનું શું કરશું? ટોલ્ડ પંકજ, બરાબર છે? એમ રાઈટ? નો, કેમ નો? ધીસ ઇઝ નોટ એક્ઝેક્ટિવ સેન્ટેન્સ, ધીસ ઇઝ અ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ। તો મેથી પ્રશ્ન પૂછ્યો છે, પાછળ પ્રશ્નાર્થ વાક્ય છે, તો પ્રશ્નાર્થ વાક્ય થઈ ગયું। તો પ્રિયા આસ્ક્સ કોને? પંકજ। પ્રિયા આસ્ક્સ પંકજ, અહીં જો ડબલ એચ ક્વેશ્ચન છે, પ્રશ્નમાં નથી, તો એ મૂકી દઈશું। એ પછી કરતા હો, આઈ બોલના પ્રમાણે કોણ બોલે છે? પ્રિયા માટે સી, ઇફ સી, મેનું ભૂતકાળ બનાવો, શું થઈ જશે? માઇટ, ઇફ સી માઇટ હેલ્પ, HELP મૂળ ક્રિયાપદ આવી ગયું ને, કુડ 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 માય મે માઇટ પછી મૂળ ક્રિયાપદ હેલ્પ। હવે યુ સાંભળના પ્રમાણે કોણ સાંભળે છે? પંકજ, પંકજ માટે હેલ્પ હિમ, સર્વનામ બદલો, હી હિઝ હિમ, હી હિમ હિઝ હિમસેલ્ફ, હેલ્પ હિમ। હવે પંકજ શું કરે છે? પ્રશ્નનો જવાબ આપે છે। તો પ્રશ્નનો જવાબ આપે તે આપણે મેં લાસ્ટ ટાઈમે કીધું હતું, શું કહેવાનું? રિપ્લાઈડ ડેટ, આન્સર ડેટ, અને એ પ્રિયાએ પૂછેલા પ્રશ્નનો જવાબ પંકજ આપે છે। તો પંકજ રિપ્લાઈડ ડેટ, શું રિપ્લાય ડેટ કર્યું પંકજે? યસ યુ કેન, પણ આપણે જોયું છે બરાબર, શું જોયું છે? યસ આવે તો રિપ્લાયડ ઇન પોઝિટિવ, તો રિપ્લાયડ ઇન પોઝિટિવ, જો કશું યસ ઓર નો ન લખ્યું હોય તો આપણે ઇન પોઝિટિવ નેગેટિવ લખવાની જરૂર નથી, પણ પંકજ રિપ્લાયડ ઇન પોઝિટિવ, અને આગળ વાક્ય બોલે છે યુ કેન, તારી ઈચ્છા હો તું મદદ કર, યુ કેન, તો એન એન એડેડ ડેટ, રિપ્લાઈડ ઇન પોઝિટિવ એન્ડ એડેડ ડેટ, અને ઉમેર્યું કે, શું ઉમેર્યું? આ બહુ જ અગત્યનું વાક્ય છે, એક વાક્ય બોલ્યા પછી વ્યક્તિએ ફરી બીજું વાક્ય શરૂ કરે, તો આ વાક્ય લખવું જ પડે, કયું? એન્ડ એડેડ ડેટ, અને પછી ઉમેર્યું કે, ઇન પોઝિટિવ એન્ડ એડેડ ડેટ, યુ સાંભળના પ્રમાણે કોણ સાંભળે છે? પંકજ બોલે છે તો પ્રિયા સાંભળે છે, સી, સી, અને કેનનું ભૂતકાળ? સી કુડ, બાકીનું આપણે લખી દેવાનું હેલ્પ હિમ, સી કુડ હેલ્પ હિમ, તેણે એને મદદ કરી શકે। તો ધીસ ઇઝ ધ વે ઓફ મેકિંગ ઓલ, સોરી, ટુ ડાયલોગ ઇન ટુ ઇનડાયરેક્ટ નેરેશન। તો બાય ધીસ વે યુ જસ્ટ મેક ધ પ્રેક્ટિસ। તો ઘરે આવો, બે ચાર વાક્યોના બે જ વાક્યો આપણી પાસે બાકી રહ્યા, અને એક છે ઇમ્પરેટિવ આજ્ઞાર્થ વાક્ય, અને બીજું રહ્યું એક્સક્લેમેટરી ઉદ્ગાર વાક્ય। વી વિલ સી યુ ઇન ધ નેક્સ્ટ પીરિયડ્સ, ઓકે।